नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ना माध्यम द्वारा सर्वोपरी स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय सामाजिक विज्ञान अंतर्गत आपणे पाठ 3 मुगल शासन साम्राज्य विषे भणता हता, जेमा अगाउना पीरियड में आपणे मुगल शासकों विषे भण्या, जेमा बाबर छे, हुमायूं, अकबर, जहांगीर, शाहजहां अने औरंगजेब विषे भण्या। ए उपरांत ए समयमां બાબરના સમયમાં રાણા સંગ્રામસિંહ હતા, પછી એના સમકાલીન હતા એમ, પછી મહારાણા પ્રતાપ છે ભાઈ એ અકબરના સમકાલીન હતા। આપણે ખબર છે કે ભાઈ હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું, કોના વચ્ચે થયું હતું? મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે। પછી વીર દુર્ગાદાસ અને છત્રપતિ શિવાજી છે એ ઔરંગઝેબના સમકાલીન હતા। તો હવેના પીરિયડમાં આપણે વીર દુર્ગાદાસ છે, રાણા પ્રતાપ છે અને શિવાજી વિશે ભણીશું। રાણા સંગ્રામસિંહ, બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે। તેઓ વીર અને સાહસિક હતા, અનેક યુદ્ધોમાં વિજય બન્યા હતા। જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નિહિત થયું। હવે આ રાણા સંગ્રામસિંહ વિશે તમને કેવા પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો? તો ભાઈ તે કેના સમકાલીન હતા? તો બાબરના સમકાલીન ગણાતા હતા એમ। પછી તેમને રાણા સાંગા સંગ્રામસિંહ છે એને રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત હતા, ઇતિહાસમાં તે રાણા સાંગા તરીકે પણ ઓળખાય છે। પછી તેઓ વીર અને સાહસિક તો હતા, પણ બાબર સામેના કયા યુદ્ધમાં? આમાંથી એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે બાબર અને રાણા સાંગા વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો ખાનવાનું। આ ખાનવાના યુદ્ધમાં તેમની હાર થાય છે। પછી આવે છે મહારાણા પ્રતાપ। મહારાણા પ્રતાપની તો તમે વાતો સાંભળી જ હશે। મુગલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા રાજવી હતા। અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, અકબર વિજય થયા। પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી, સંઘર્ષ ચાલુ જ રહ્યો અને બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તો છોડવા તૈયાર ન હતા। તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું। ઈસવીસન 1576 ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા। બાદમાં ડુંગરપુરના ચાવડમાં પોતાની રાજધાની સ્થાપી, 51 વર્ષની વયે તેમનું અવસાન થયું। તમે ચેતક ઘોડાની તો વાર્તા સાંભળી જશે, ખબર છે ને તમને? એમ કહેવાય છે કે હલ્દી ઘાટીનું યુદ્ધ ચાલતું હતું ત્યારે મહારાણા પ્રતાપ છે બહુ જ ઘવાઈ ગયા હતા, ત્યારે એ ચેતક ઘોડો એ યુદ્ધના મેદાનમાંથી મહારાણા પ્રતાપને બહુ કુશળતાથી બહાર લઈ જાય છે। અને એમ કહેવાય છે કે ઘોડો પણ એટલો બધો ઘવાઈ જાય છે અને છેલ્લે તો ઘોડો મૃત્યુ પામે છે, પણ એ મહારાણા પ્રતાપને મોતના મુખમાંથી બચાવી લે છે, એની વાત તો તમે સાંભળી જશે। હવે આ મહારાણા પ્રતાપમાંથી આપણે કેવા પ્રશ્ન પૂછાઈ શકે? થોડીક નોંધ તમારી નોંધપોથીમાં કરી લેજો મિત્રો। મહારાણા પ્રતાપ એનો સમય
અકબર વિજય થયા એમ. પછી શું કર્યું, હારી ગયા એટલે મહારાણા પ્રતાપ છે એ ઉદયપુર આસપાસ પોતાની સત્તા કાયદી, પણ અકબર ના શરણે ગયા નહીં એમ. પછી 1576 ના હલ્દી ઘાટી ના પરાજય પછી પોતાની રાજધાની બદલાવે છે. એમ કહેવાય છે કે મહારાણા પ્રતાપ છે ને એ જીવનના અંત સુધી લડતા હતા એમ. મિત્રો, મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા હતા, બરાબર ને? મેવાડના પ્રતાપી રાજામાં ગણના કોણી થાય છે? મહારાણા પ્રતાપ ની. હવે એને કેની સાથે યુદ્ધ થતા? તો અકબર સાથે ઘણા યુદ્ધ થયા, એમાં હલ્દી ઘાટી નું યુદ્ધ છે એ સીમાસિંહ રૂપ છે. એમ કહેવાય છે કે આ યુદ્ધમાં અકબર વિજય પામે છે અને મહારાણા પ્રતાપ છે એ હારી જાય છે. રાણા પ્રતાપે ઉદયપુર ની આસપાસ સત્તા સ્થાપી એમ. એ અકબર ના શરણે જાતા નથી, પણ એ ઉદયપુર છે એની આસપાસ એની સત્તા છે એમ. પછી 1576 ના હલ્દી ઘાટી ના પરાજય પછી ગોગુડા રાજધાની લઈ ગયા એમ. પોતાની રાજધાની છે એ ગોગુડા લઈ જાય છે એમ. પણ જીવનના અંત સુધી મહારાણા પ્રતાપ છે એને યુદ્ધ કર્યા હતા એમ. થાપામાર યુદ્ધ ને ઘણા બધા યુદ્ધો ચાલુ જ રહ્યા એમ. 51 વર્ષની વયે તેમનું અવસાન થાય છે એમ. મહારાણા પ્રતાપ પછી આપણે ભણીશું વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું એમ. ઔરંગઝેબના સમયમાં તેણે એના શરણે ગયા નહોતા એમ. કોણ? વીર દુર્ગાદાસ રાઠોડ. અને પછી આવે છે છત્રપતિ શિવાજી. શિવાજીની તો તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે, બરાબર ને? એમના આરડો પણ બહુ પ્રખ્યાત છે. અને એમ કહેવાય છે કે તાનસેન જે એના સેનાપતિ હતા એની તો તમારે પાઠ આવતો જ ભણવામાં વાત સાંભળી જશે ને, કે ભાઈ એમ કહેવાય છે કે પોતાના પુત્રના લગ્ન હોય છે અને શિવાજીના સેનાપતિ તાનાસેન છે એ રોકાતા નથી, અને પેલા યુદ્ધમાં સિંહગઢ લેવા માટે જે યુદ્ધ થાય છે અને યુદ્ધના મેદાને ઉતરે છે ને, એમ કહેવાય છે કે એ સિંહગઢ કિલ્લો શિવાજી જીતી જાય છે, પણ તાનાજી છે એ મૃત્યુ પામે છે, શહીદ થઈ જાય છે એમ. એટલે જીજાબાઈ પૂછે છે ને કે ભાઈ શિવાજી આપણું એમ કે શિવા આપણો સિંહગઢ કિલ્લો આવ્યો તો શું કહે છે? કે હા આપણો સિંહગઢ આવ્યો છે, પણ સિંહ વયોગ્યો છે આપણો. સિંહ વયોગ્યો છે એટલે કે તાનાજી એમાં શહીદ થઈ ગયા છે. તો શિવાજી ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627 માં તેમનો જન્મ શિવનેરી એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40 થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665 માં
મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતા તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજય કર્યો. ઈસવીસન 1674 માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટીકર્તા અને સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. ઈસવીસન 1680 માં તેમનું અવસાન થયું. મિત્રો, આમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે તો જરાક નોંધ કરી લેજો. વીર દુર્ગાદાસ મારવાડના શાસક જસવંત સેના મંત્રી હતા. એમ મારવાડના શાસક જસવંતસિંહ એમના પિતા છે એના મંત્રી હતા. એમ તેમની તુલના કેની સાથે કરવામાં આવતી હતી? વીર દુર્ગાદાસ ની તો મહારાણા પ્રતાપ સાથે. લખાઈ ગયું મિત્રો. હવે તમે શિવાજી માંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે તો થોડીક એની પણ નોંધ સાથે સાથે કરી લેજો. હવે એમ કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? તો શિવાજી. એમ શિવાજીનો જન્મ ક્યારે થયો હતો? તો 1627 માં શિવનેરીમાં. એમ તેમના માતાનું નામ શું હતું? તો જીજાબાઈ. અને પિતાનું નામ શાહજા.
શિવાજી ના જીવન ઉપર કેનો પ્રભાવ હતો? તો તેમના ગુરુ અને તેમના દાદાનો. એમ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા તેમણે ચાલીસ જેટલા કિલ્લાઓ જીત્યા હતા. એમ હવે ઈસવીસન 1674 માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થાય છે. તેઓ હિન્દુ સમ્રાટ તરીકે ખૂબ ખ્યાતિ પામ્યા. એમ એમ કહેવાય છે કે 1680 માં તેમનું અવસાન થાય છે. 1680 માં તેમનું અવસાન. શિવાજીનું અવસાન ક્યારે થયું? તો 1680 માં. લખાઈ ગયું મિત્રો? હવે આપણે મુગલ સામ્રાજ્યમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે જોઈએ. મુગલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વજીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુગલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વિત તરીકે ઓળખાતા.
સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો, એટલે એની વ્યવસ્થા કંઈક અલગ જ હતી મુગલ સમયની. તો મિત્રો, હવે તમારે આજના પીરિયડમાં શિવાજી વિશે ટૂંક નોંધ લખવાની છે. Nice.